नमस्कार विद्यार्थी मित्रों, नीलकंठ परिवार वती हूँ उमेश वाला। आज वीडियो लेक्चर में तमारो हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आज आप धोरण 12 आर्ट्स विषय समाजशास्त्र अभ्यास करवानो छे, जेनी अंदर आप प्रकरण नंबर 5 परिवर्तन की सामाजिक सांस्कृतिक प्रक्रियाओं एना विषे बात करता हता। अने आज आप लेक्चर नंबर 2 में आगे वधवानो छे। तो विद्यार्थी मित्रों, आगळना वीडियो लेक्चर की अंदर आप सामाजिक सांस्कृतिक जो परिवर्तन है एनो अर्थ विषय अपने समझ्या, एना लक्षणों जोया। आजना वीडियो लेक्चर की अंदर विद्यार्थी मित्रों खास आप संस्कृतिकरण जो शब्द है ये संस्कृतिकरण विषय समझवानुं छे। आम तो आप बात करिए कि भाई धोरण 11 की अंदर आप अलग अलग स्तर रचना जोई, जेम के वर्ण व्यवस्था थी ज्ञाति आधारित कि भाई सौथी ऊपर तो कि ब्राह्मण, पछी तो कि क्षत्रिय, पछी तो के वैश्य, अने सौथी नीचे शूद्र। आपणे जाणीए छीए के आ रीते आपणे एक स्तर रचना आपणा समाजनी अंदर वर्ण व्यवस्था छे ए फैलायेली जोवा मळती हती। विद्यार्थी मित्रों, परंपरागत भारतीय समाजमां आपणे वात करीए तो के ज्ञातिबंध प्रकारनी स्तर रचना छे ए जोवा मळती हती। ज्ञातिबंध प्रकारनी एटले के सौथी विशेष दरज्जो छे ज्ञातिने आपवामां आवतो हतो। ज्ञाति आधारित जेम कही शकाय कि व्यक्ति नो जे दरज्जो छे ए एना ज्ञातिना आधारे ज नक्की थतो हतो। एटले के व्यक्ति नो सामाजिक दरज्जो ए जे ज्ञातिमां जन्मे छे तेना आधारे ज एने प्राप्त थतो हतो। मतलब आपणे आगळ 11માં ની અંદર ભણી ગયા કે અર્પિત દરજ્જો કે જે જ્ઞાતિમાં એ જન્મ લે છે, એ જન્મ જે જ્ઞાતિમાં લે છે એના આધારે એને એનો દરજ્જો પ્રાપ્ત થાય। કે બ્રાહ્મણમાં જન્મ લે તો ભાઈ એની જ્ઞાતિના આધારે એને ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત થતો, ક્ષત્રિય હોય તો એ પ્રમાણે, અને શુદ્ર હોય તો નિમ્ન ગણાતો। તો અને જીવનભર સાથે સાથે એને જીવનભર જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એને જ્ઞાતિનું સભ્યપદ અને દરજ્જો જાળવી રાખે છે। અને આપણે જાણીએ જ્ઞાતિ આધારે જે દરજ્જો એને પ્રાપ્ત થયો એના આધારે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એ જ જ્ઞાતિનો સભ્યપદ ધરાવે છે, અને એ જ્ઞાતિનો જે દરજ્જો છે એને જાળવી રાખવાનો હોય છે। શુદ્ર હોય તો એને શુદ્ર રીતે જ જીવન જીવવાનું હોય, અને બ્રાહ્મણ હોય તો એને બ્રાહ્મણની જે જીવનશૈલી હોય, ક્ષત્રિય હોય તો ક્ષત્રિય રીતે, અને વૈશ્ય હોય તો વૈશ્ય રીતે જીવન જીવવાની શૈલી છે એ જાળવી રાખવી પડતી હતી। જ્યારે આપણે વાત કરીએ વર્ગ વ્યવસ્થા, પહેલા જે વાત કરી જ્ઞાતિ વ્યવસ્થા હતી, હવે આપણે શેની વાત કરવાની છે, વર્ગ વ્યવસ્થા। તો વર્ગ વ્યવસ્થાની અંદર વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન શિક્ષણ, તાલીમ કે અન્ય કોઈ રીતે દરજ્જો બદલી શકે છે। કે વર્ગ વ્યવસ્થાની અંદર વ્યક્તિ છે એના જીવનકાળ દરમિયાન શિક્ષણ મેળવીને, તાલીમ મેળવીને કે કોઈ પ્રકારની એમ કહી શકાય કે આવડત દ્વારા એ પોતાનો દરજ્જો બદલી શકે। સામાન્ય રીતે જે આપણે પહેલાના સમયમાં શુદ્ર ગણાતો, કદાચ આજે શિક્ષણ અને લાયકાત મેળવીને એમ કહી શકાય કે એ કોઈ રાજકીય નેતા બની શકે, મામલતદાર બની શકે, કલેક્ટર બની શકે, બરાબર છે, જેના આધારે એનો દરજ્જામાં શું થાય છે, પરિવર્તન આવે છે, જેને આપણે 11માની અંદર વાત કરી ગયા કે પ્રાપ્ત દરજ્જો એ મેળવવો પડતો હોય છે। ટૂંકમાં જ્ઞાતિ વ્યવસ્થામાં દરજ્જામાં વિષયે પરિવર્તન શક્ય નથી તેવું સમાજશાસ્ત્રીઓ માનતા હતા। સમાજશાસ્ત્રીઓનું માનવું એવું હતું કે જે જ્ઞાતિ વ્યવસ્થા છે એમાં કોઈ પ્રકારનું પરિવર્તન નથી આવી શકે, અથવા આવી શકે એવું નથી તેવું સમાજશાસ્ત્રીઓનું માનવું હતું। પરંતુ ભારતના જાણીતા સમાજશાસ્ત્રી પ્રોફેસર એમ.એન. શ્રીનિવાસ, આના વિશે તો આપણે બધા અગાઉ પણ ભણી ગયા છે કે ભારતના એક ખૂબ જ સારા એવા સમાજશાસ્ત્રી પ્રોફેસર એમ.એન. શ્રીનિવાસ પોતાના અભ્યાસ દ્વારા જણાવ્યું કે જ્ઞાતિ જેવી બંધ પ્રકારની સંરચનામાં પણ પરિવર્તન શક્ય છે। કે એમ.એન. શ્રીનિવાસે એવું કહ્યું કે જે બંધ પ્રકારની જે જ્ઞાતિ વ્યવસ્થા છે એની અંદર પણ પરિવર્તન છે એ આવી શકે છે, અને આ સંદર્ભમાં તેમણે સંસ્કૃતિકરણ જેવી સાંસ્કૃતિક પ્રક્રિયાનો ખ્યાલ આપ્યો છે। જોઈએ, સંસ્કૃતિકરણ એ પરિવર્તનનો આંતરિક સ્ત્રોત છે। આંતરિક એટલે અંદરની તરફ, બાહ્ય દેખાઈને આપણા જે કેટલાક ગુણ છે, લક્ષણો છે, એની અંદર કેટલાક ફેરફારો છે, પરિવર્તન છે એ જોઈ શકાય છે। સંસ્કૃતિકરણે ભારતીય સમાજમાં સામાજિક પરિવર્તન લાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે। કે આપણે જાણીએ છીએ કે ભારતમાં અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકો આવ્યા,
અને આપણે એમ કહીએ કે કલા, વિજ્ઞાન, જ્ઞાન, તત્વજ્ઞાન, ધર્મ આ દરેકની અંદર આપણે જોઈએ તો આ બધી સંસ્કૃતિ છે, અને એ સંસ્કૃતિની અંદર જે પરિવર્તન આવ્યું એના આધારે જ આપણે એમ કહી શકાય કે ભારતીય સમાજમાં સામાજિક પરિવર્તન લાવવામાં તેણે મહત્વનો ભાગ ભજવ્યો છે. સંસ્કૃતિકરણ એક એવી સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા છે જે ભારતના જુદા જુદા ભાગમાં વસતા હિન્દુઓમાં, ખાસ આપણે વાત કરીએ હિન્દુઓમાં, વ્યાપક રૂપમાં જોવા મળે છે. કે સંસ્કૃતિકરણ આપણે શબ્દ છૂટો પાડીએ વિદ્યાર્થી મિત્રો, ખાસ કે ભાઈ સંસ્કૃતિકરણ, સંસ્કૃતિકરણ શબ્દને છૂટો પાડીએ તો કે સંસ્કૃતિ વત્તા એનું અનુકરણ. તો ખાસ અન્ય જે ઘણી વખત આપણે કહીએ છીએ કે આપણા જ્ઞાતિ વ્યવસ્થાની અંદર ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ હોય એનું આપણે અનુકરણ કરીએ છીએ, ત્યારે ખાસ સંસ્કૃતિકરણ જેવી પ્રક્રિયાઓ છે ઉદ્ભવતી હોય છે. અને આપણા સમાજમાં જ્યારે સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા છે એ ભારતના મોટાભાગના હિન્દુઓમાં, આપણે એમ કહીએ કે ખાસ સંસ્કૃતિકરણની પ્રક્રિયાઓ છે હિન્દુઓમાં વિશેષ પ્રમાણે, વ્યાપક પ્રમાણે જોવા મળે છે. દરેક ધર્મના દરેક જ્ઞાતિઓમાં હોય છે, પરંતુ ખાસ હિન્દુઓમાં એનો વ્યાપક પ્રમાણમાં, એટલે કે વધુ પ્રમાણમાં એની અસર છે એ જોવા મળે છે. આ ઉપરાંત આદિવાસી સમૂહમાં પણ તે સક્રિય રીતે ચાલી રહી છે. સક્રિય રીતે ચાલી રહી છે મતલબ આદિવાસી સમાજની અંદર પણ સંસ્કૃતિકરણની પ્રક્રિયા છે એ સતત ચાલે છે. આપણે અર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતિકરણનો, કે અર્થ શું થાય તો કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા અતિ પ્રાચીન હોવા છતાં સંસ્કૃતિકરણ જે શબ્દ છે એ શબ્દનો ખ્યાલ સૌ પ્રથમ એમ એન શ્રીનિવાસે આપ્યો. તમને એક વાક્યમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ સંસ્કૃતિકરણ શબ્દ છે એનો ખ્યાલ સૌ પ્રથમ કોણે આપ્યો, તો કોણે આપ્યો, એમ એન શ્રીનિવાસે. તેમણે તેમનું પુસ્તક રિલિજિયન એન્ડ સોસાયટી અમોંગ ધ કુર્ગ નામનું જે એમનું પુસ્તક છે એ પુસ્તકમાં જ્ઞાતિના પરિવર્તનને સમજવા માટે બ્રાહ્મણીકરણ શબ્દ પ્રયોજ્યો હતો. કે સૌ પ્રથમ જ્યારે એમ એસ શ્રીનિવાસે સંસ્કૃતિકરણનો ખ્યાલ આપ્યો અને તેમનું પુસ્તક છે રિલિજન એન્ડ સોસાયટી અમોંગ ધ કુર્ગ, આ પુસ્તકની અંદર જ્યારે એમણે સંસ્કૃતિકરણનો, જ્ઞાતિની અંદર જે પરિવર્તન આવી રહ્યા છે પરિવર્તન વિશે સમજાવતા હતા, ત્યારે સૌ પ્રથમ એમણે સંસ્કૃતિકરણ માટે એક શબ્દ પ્રયોજ્યો હતો. કયો શબ્દ પ્રયોજ્યો હતો? બ્રાહ્મણીકરણ. કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ બ્રાહ્મણનો દરજ્જો છે એ આપણા હિન્દુ સમાજની અંદર સૌથી વિશેષ ઊંચો ગણાય છે, એટલે મોટા ભાગે તેમણે કે ભાઈ અનુકરણ નિમ્ન જ્ઞાતિઓ છે બ્રાહ્મણ જ્ઞાતિનું અનુકરણ કરે છે, એટલે એમના માટે એણે બ્રાહ્મણીકરણ શબ્દ છે એ ઉચ્ચાર્યો અથવા તો એમ કહી શકે કે ઉપયોગ કર્યો. પરંતુ તે પછી ડેવિડ પોકોક અને અન્ય માનવ શાસ્ત્રીઓએ કહ્યું કે નિમ્ન જ્ઞાતિઓ માટે બ્રાહ્મણ સિવાય, નિમ્ન જ્ઞાતિઓ માટે બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિ પણ મોડેલ બને છે. મોડેલ એટલે એમના માટે એમ કહી શકાય કે પ્રેરણાદાયક જ્ઞાતિઓ છે, અન્ય જ્ઞાતિ પણ પ્રેરણા પૂરી પાડે છે. કે ભાઈ ડેવિડ પોકોક અને અન્ય માનવ શાસ્ત્રીઓએ એવું કહ્યું કે જે એમ એન શ્રીનિવાસે એવું કહ્યું કે ભાઈ બ્રાહ્મણોનું અનુકરણ કરે છે, તો એમ એન શ્રીનિવાસે એવું કહ્યું કે બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિ છે જેમ કે ક્ષત્રિય છે, પાટીદાર છે, પટેલ છે, તે પણ અન્ય નિમ્ન જ્ઞાતિ માટે એક મોડેલ સમાન જોવા મળે છે. તેથી શ્રીનિવાસે બ્રાહ્મણીકરણના બદલે સંસ્કૃતિકરણ શબ્દ છે તેનો ઉપયોગ કર્યો. તેથી જ શ્રીનિવાસે જે પહેલા બ્રાહ્મણીકરણ શબ્દનો ઉપયોગ કર્યો હતો, શ્રીનિવાસે પહેલા જે બ્રાહ્મણીકરણ શબ્દનો ઉપયોગ કર્યો હતો એમાં બદલાવ લાવીને એણે શું કર્યું, બ્રાહ્મણીકરણના બદલે નવો શબ્દ ઉમેર્યો. કયો શબ્દ ઉમેર્યો? સંસ્કૃતિકરણ. સંસ્કૃતિકરણના અર્થમાં માત્ર સંસ્કૃતિનું અનુકરણ કરે છે તેવું નથી. સંસ્કૃતિકરણ કહીએ એટલે ઘણા લોકો એવું સમજે કે ભાઈ સંસ્કૃતિકરણ એટલે સંસ્કૃતિનું માત્ર ને માત્ર અનુકરણ, કે અન્ય સંસ્કૃતિ હોય એનું અનુકરણ કરવું. પરંતુ સંસ્કૃત ભાષાના ધાર્મિક ગ્રંથોમાં જે પ્રકારના વિચારો, માન્યતા વ્યક્ત થતી હતી, જે ઉપલી જ્ઞાતિ અપનાવતી હતી તેનું અનુકરણ નિમ્ન જ્ઞાતિ કરતી માટે સંસ્કૃતિકરણ શબ્દ છે એનો ઉપયોગ કરે છે. કે સંસ્કૃતિકરણ એટલે માત્ર ને માત્ર સંસ્કૃતિનું અનુકરણ કરવું એવું નહીં, પણ સંસ્કૃત ભાષાની અંદર જે ધાર્મિક ગ્રંથો છે જેમ કે રામાયણ છે, મહાભારત છે, આપણા વેદો છે, બરાબર, એ વેદોની અંદર જે વિચારો છે, જે માન્યતાઓ જે એની અંદર રજૂ થઈ છે, જે માત્ર પહેલાં કોણ અપનાવતું હતું? ઉપલી જ્ઞાતિ જે અપનાવતી હતી
એની જગ્યાએ એનું અનુકરણ નિમ્ન જ્ઞાતિ પણ કરતી થઈ એટલા માટે સંસ્કૃતિકરણ શબ્દ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સંસ્કૃતિકરણની વ્યાખ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ, તો એમએસ શ્રીનિવાસે શું કહ્યું, તો કે સંસ્કૃતિકરણ એક એવી પ્રક્રિયા છે જેમાં નિમ્ન હિન્દુ જ્ઞાતિ આદિવાસી કે અન્ય સમૂહો તેમનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ કે દ્વિજ એટલે બ્રાહ્મણ જ્ઞાતિના રિવાજો, વિધિવિધાન, વિચારસરણી અને જીવનશૈલીનું અનુકરણ કરે છે. ખાસ એમ એસ શ્રીનિવાસને કહેવા મુજબ આપણે સમજીએ તો એક સંસ્કૃતિકરણની એવી પ્રક્રિયા છે કે જેમાં નિમ્ન હિન્દુ જ્ઞાતિઓ, આપણે વાત કરી કે ભાઈ આપણે અહીંયા વર્ણ વ્યવસ્થા હતી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર, એમાં આપણે જાણીએ કે શુદ્ર છે એ મોટાભાગે નિમ્ન ગણવામાં આવતા, તો કે જે નિમ્ન જ્ઞાતિઓ છે અથવા તો આદિવાસીઓ છે અથવા અન્ય સમૂહો છે જે નિમ્ન ગણાય છે તે પોતાનાથી જે ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ હોય, એમાં પછી વૈશ્ય હોય, ક્ષત્રિય હોય કે બ્રાહ્મણ હોય, તો એનાથી જે ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ કે દ્વિજ બ્રાહ્મણ હોય, એના રિવાજો હોય, એના વિધિવિધાન હોય, મતલબ કે યજ્ઞ યજ્ઞાદિની ક્રિયાઓ હોય, વિચારસરણી હોય કે જીવનશૈલી હોય, આ બધાનું એ શું કરે છે, અનુકરણ કરે છે, અનુસરે છે અને એના દ્વારા પોતે ઉચ્ચ હોવાનો દાવો કરે છે. અને એ જે ઉચ્ચ હોવાનો દાવો કરવો એને આપણે શું કહીએ છીએ, સંસ્કૃતિકરણ કહીએ છીએ. આમ કરીને તેઓ પોતાનો પરંપરાગત સામાજિક દરજ્જો જ્ઞાતિના કોટિક્રમમાં ઉચ્ચ હોવાનો દાવો કરે છે, કે જે જ્ઞાતિનો કોટિક્રમ છે. આપણે અહીંયા મોટાભાગે હિન્દુ જ્ઞાતિની અંદરની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે એક કોટિક્રમ છે કે બ્રાહ્મણ સૌથી ઉપર, પછી ક્ષત્રિય, પછી વૈશ્ય અને પછી શુદ્ર, તો જે કોટિક્રમ છે એની અંદર એ ઉચ્ચ હોવાનો દાવો કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો જો એક સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા, તો કે સંસ્કૃતિકરણ કેવી રીતે થયું, તો કે એની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પરીક્ષાની બોર્ડની પરીક્ષાની અંદર સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા પૂછાય છે, તો ખાસ એમ એસ શ્રીનિવાસે પોતાના પુસ્તકમાં જે વાત કરી કે ભાઈ સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા, જેમનું પુસ્તક છે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન, સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયામાં સંસ્કૃતિકરણની એને વિગતે ચર્ચા કરી છે, જેના આધારે તેના કેટલાક સાંસ્કૃતિક પ્રક્રિયાના કેટલાક પાસાઓને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં સૌ પ્રથમ વાત કરીએ સંસ્કૃતિકરણની પ્રક્રિયા સમૂહલક્ષી છે. કેવી છે? સમૂહલક્ષી, મતલબ કોઈ એક વ્યક્તિ દ્વારા થાય તો એ આપણે એમ ન કહી શકીએ કે પરિવર્તન થયું અથવા સંસ્કૃતિકરણ થયું, પરંતુ એક સમૂહ જ્યારે એને સ્વીકારે છે ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ સંસ્કૃતિકરણ છે થયું, તો એ સમૂહલક્ષી છે. એટલે કે પ્રક્રિયામાં વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર જ્ઞાતિ સમૂહ ઊભી ગતિશીલતા પ્રાપ્ત કરે છે. શું કરે છે? ઊભી ગતિશીલતા. આપણે આડી ગતિશીલતા અને ઊભી ગતિશીલતા ધોરણ 11 ની અંદર ભણી ગયા, કે સામાન્ય ઉદાહરણ તરીકે લઈએ આડી ગતિશીલતા એટલે શું, તો કે વ્યક્તિનું સ્થાન ફરે પણ દરજ્જો ન ફરે ત્યારે આડી ગતિશીલતા છે, પણ જ્યારે ઊભી ગતિશીલતા એટલે કે સ્થાનની સાથે સાથે દરજ્જામાં પણ પરિવર્તન આવે તો એ ઊભી ગતિશીલતા છે. તો ખાસ સંસ્કૃતિકરણની પ્રક્રિયા છે એમાં શું છે, તો કે વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર જે જ્ઞાતિ સમૂહ છે એની અંદર ઊભી ગતિશીલતા છે એ થતી જોવા મળે છે. અને તે માટે જ્ઞાતિ પોતાનો દાવો પણ આગળ ધરે છે કે જે જ્ઞાતિ જ્યારે સંસ્કૃતિકરણની પ્રક્રિયામાં અપનાવે છે ત્યારે એ પોતાની જ્ઞાતિ અન્ય કરતા આગળ છે એવો એ આગળ દાવો કરે છે આગળ ધરે છે, ધરવું મતલબ એને આગળ પડતી દર્શાવવાનો પ્રયત્ન કરે છે. બીજી રીતે કહીએ તો કે સંસ્કૃતિકરણ થાય એટલે જ્ઞાતિ સમૂહને આપોઆપ દરજ્જો પ્રાપ્ત થતો નથી. ભાઈ સ્વાભાવિક છે કે સંસ્કૃતિકરણ કોઈ નિમ્ન ગણાતી જ્ઞાતિ છે, ઉચ્ચ ગણાતી જ્ઞાતિના રીતિ રિવાજો, વિધિ વિધાનો છે સ્વીકારે, જીવનશૈલી સ્વીકારે, તો એનો દરજ્જો સીધે સીધો આપોઆપ એમ ઊંચો ન આવી શકે. તે માટે એને સતત શું કરવું પડે છે, તે માટે તેને પ્રયત્ન કરવો પડે છે પોતાના હક માટે, પોતાના દરજ્જાને ઉચ્ચ લાવવા માટે પ્રયત્ન કરવો પડે છે. સીધે સીધો એ દરજ્જો ઉચ્ચ આવતો નથી. આપણે ક્યારે પણ જોઈએ કે સમાજમાં કોઈ નિમ્ન ગણાતી જ્ઞાતિ છે ઉચ્ચ ગણાતી જ્ઞાતિના રીતિ રિવાજો વિધિ વિધાનો સ્વીકારી લે, તો શું ઉચ્ચ ગણાતી જ્ઞાતિ છે એને તરત જ એ ઉચ્ચ છે એ સ્વીકારશે નહીં, એટલે એને પ્રયત્ન કરવો પડે છે. સંસ્કૃતિકરણથી જે ગતિશીલતા કે પરિવર્તન આવે છે તેનાથી જ્ઞાતિના કુટિક્રમમાં સ્થાન ફેર કે દરજ્જામાં
परिवर्तन आवे छे के संस्कृतिकरण थी जे गतिशीलता के परिवर्तन आवे छे तेनाथी ज्ञातिनो जे कूटिक्रम छे एमां स्थान फेर थाय अने साथे साथे दरजामां पण परिवर्तन थतुं जोवा मळे छे। परंतु माळखागत परिवर्तन आवतुं नथी, स्थान फेर अने दरजामां परिवर्तन आवे छे, एनो स्थान फरे, एनो दरजो फरे, परंतु जे माळખું છે, જે સમાજની જે રચના છે એની અંદર આપણે એમ કહીએ કે કોઈ મોટા ભાગનું આપણે એમ કહીએ કે વિશેષ પ્રમાણમાં ફેરફાર જોઈ શકાતો નથી, એટલે કે જ્ઞાતિ વ્યવસ્થા પાયામાંથી બદલાઈ જતી નથી। જ્ઞાતિ વ્યવસ્થા આપણે જે છે પહેલેથી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર એ જ્ઞાતિ વ્યવસ્થામાં પાયામાંથી કોઈ ફેરફાર ન થાય, માત્ર સ્થાન ફેર ને દરજ્જા ફેર થાય, માળખું તો એનું એ જ રહે છે। આ રીતે પરિવર્તન સામાજિક પ્રક્રિયા છે કે ભાઈ સમાજની અંદર પરિવર્તન સૂચવે છે। સંસ્કૃતિકરણથી આપણે ત્રીજા નંબરનું જોઈએ કે સંસ્કૃતિકરણથી આર્થિક ઉન્નતિ થાય એવું કોઈ ખાતરી નથી। ઘણા લોકો શું વિચારતા હોય છે કે આપણે સંસ્કૃતિકરણ ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓના રીતિરિવાજો નિયમો છે વિધિ વિધાનો સ્વીકારીએ તો એની આર્થિક ઉન્નતિ થાય, આર્થિક ઉન્નતિ એટલે આર્થિક રીતે એનો વિકાસ થાય, પરંતુ એવી કોઈ ખાતરી નથી કે ચાલો હું છું કે ભાઈ ઉચ્ચ ગણાતી જ્ઞાતિના રીતિરિવાજો સ્વીકારી લઉં તો શું મારી આર્થિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થશે એ ખાતરી છે ખરી નથી। તમે પણ વિચારી લો તમારી જગ્યાએ રાખીને કે તમે તમારાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિના રીતિ રિવાજો સ્વીકારો તો શું તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે એવી કોઈ ખાતરી હોતી નથી। એટલું જ નહીં, આર્થિક અને રાજનૈતિક રીતે આગળ હોય કે ઘણી વખત એવું બને કે આર્થિક રીતે સદ્ધર હોય છે અને રાજનૈતિક બાબતોમાં પણ એ આગળ હોય છે, પરંતુ સાંસ્કૃતિક દરજ્જો ઊંચો ન હોય તેવા લોકો સંસ્કૃતિકરણથી દરજ્જો ઊંચો લાવવા માટે પ્રયત્ન કરતા હોય છે। ઘણી વખત કોઈ નિમ્ન ગણાતી જ્ઞાતિ છે એ આર્થિક રીતે સદ્ધર હોય, સાથે સાથે રાજ્યનીતિ આપણે એમ કહીએ કે રાજનીતિમાં પણ એ આગળ હોય, પરંતુ એની સાંસ્કૃતિક દરજ્જો છે કેવો છે, નિમ્ન છે, તો ઘણી વખત એ સંસ્કૃતિકરણ દ્વારા ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓના રીતિરિવાજો વિધાનો સ્વીકારીને પોતે ઉચ્ચ દરજ્જો ધરાવે છે એવો પ્રયત્ન કરતા હોય છે। એના પછી વિદ્યાર્થી મિત્રો જો સંસ્કૃતિકરણના ખ્યાલમાં સ્થાનિક પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા, સંસ્કૃતિકરણના ખ્યાલમાં સ્થાનિક પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા મહત્વની છે। સ્થાનિક પ્રભાવી જ્ઞાતિ એટલે શું, પહેલાં તો એ શબ્દ સમજવો જરૂરી છે, આપણે આગળ જોઈશું, પરંતુ એને અત્યારે થોડુંક સમજી લઈએ કે દરેક ગામમાં, દરેક શહેરમાં, દરેક પ્રદેશમાં સ્થાનિક કક્ષાએ પ્રભાવી જ્ઞાતિ જુદી જુદી હોય। જેમ કે આપણા ગામની અંદર વાત કરીએ તો આપણા ગામની અંદર કોઈ એક કે ભાઈ ક્ષત્રિયો છે એ વધારે હોય તો સ્વાભાવિક છે કે ક્ષત્રિયો વધારે છે તો સ્વાભાવિક એની પાસે જમીનની માલિકી પણ વધારે છે, એ સ્થાન પણ સારું પ્રાપ્ત કરે છે, એનો દરજ્જો પણ સારી છે, સત્તા પણ એમની પાસે વધારે છે। તો એ સ્થાનિક કક્ષાએ વાત કરીએ તો એ ક્ષત્રિય છે એ અન્ય માટે પ્રેરણાદાયક, એનું અનુકરણ કરવા માટે અન્ય પ્રેરણા છે। કોઈ જગ્યા એવી છે કે ત્યાં કોળીનું ગામ વધારે હોય તો એ લોકો એના માટે પ્રેરણા પૂરી પાડે છે। તો સ્થાનિક કક્ષાએ વાત કરીએ તો પ્રભાવી જ્ઞાતિ છે અલગ અલગ પ્રભાવ પડતો હોય છે, જુદી જુદી જ્ઞાતિઓનો અલગ અલગ જગ્યાએ પ્રભાવ પડતો જોવા મળે છે। આગળ સમજો વિષય વિશેષ। એના પછી પાંચમા મુદ્દા પાસાની વાત કરીએ તો કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા માત્ર હિન્દુ જ્ઞાતિઓમાં જોવા મળે તેવું નથી। આપણે વાત કરી કે સંસ્કૃતિકરણ છે મોટા ભાગે હિન્દુઓમાં થતું જોવા મળે છે, પરંતુ એવું નથી, ઘણી વખત ઉપલી જ્ઞાતિઓ છે। વિદ્યાર્થી મિત્રો ખાસ વાત કરીએ કે ભાઈ સંસ્કૃતિકરણમાં વાત કરીએ ઉપલી જ્ઞાતિઓ અનુકરણ કરી આદિવાસી સમૂહો પણ જ્ઞાતિ દરજ્જાનો દાવો મેળવવાનો દાવો અસોરી વિદ્યાર્થી મિત્રો જ્ઞાતિનો દરજ્જો મેળવવાનો દાવો કરે છે કે માત્ર હિન્દુ નહીં પરંતુ આદિવાસી છે એ આદિવાસી સમૂહમાં પણ ઘણી વખત નિમ્ન ગણાતી જ્ઞાતિઓ છે ઉચ્ચ જ્ઞાતિઓનો દરજ્જો મેળવવાનો દાવો કરે છે। જેમ કે ખાસ પશ્ચિમ ભારતની અંદર આપણે વાત કરીએ કે પશ્ચિમ ભારતમાં આપણે વાત કરીએ તો કે ભીલ, પછી મધ્ય ભારતમાં ગોંડ, હો, ઉરાવ વગેરે તેના ઉદાહરણ છે કે આ બધી જે ભીલ, ગોંડ, હો, ઉરાવ જે જ્ઞાતિઓ છે, આદિવાસી સમૂહો છે એ અન્ય ઉપલી જ્ઞાતિઓનું અનુકરણ કરી પોતે ઉચ્ચ હોવાનો દાવો કરે છે। આ સંદર્ભમાં સંસ્કૃતિકરણ સમૂહો અને સમુદાયો માટે ઊભી ગતિશીલતાની તેમજ પરિવર્તનની સાંસ્કૃતિક પ્રક્રિયાઓ છે કે ભાઈ આ રીતે સંસ્કૃતિકરણ જ્યારે પણ કોઈ સમૂહમાં કે કોઈ સમુદાયમાં થાય ત્યારે મોટાભાગે ઊભી ગતિશીલતા સ્વરૂપે જોવા મળે, ઊભી ગતિશીલતા સ્વરૂપે જોવા મળે એટલે મેં હમણાં જ તમને વાત કરી કે ઊભી ગતિશીલતા જ્યારે થાય ત્યારે વ્યક્તિના સ્થાનની સાથે સાથે તેના દરજ્જામાં પણ પરિવર્તન આવે
છે અને આ પ્રકારનું પરિવર્તન છે મોટાભાગે સાંસ્કૃતિક પ્રક્રિયા સ્વરૂપે જોવા મળે છે। સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન સંઘર્ષ અને વિરોધ પણ જોવા મળે કે વિદ્યાર્થી મિત્રો એક બાબત ખાસ જોવા જેવી છે કે જ્યારે પણ સંસ્કૃતિકરણ થાય ત્યારે સંઘર્ષ અને વિરોધ પણ જોવા મળે કારણ કે ઘણી વખત શું બને કે ભાઈ ઉપલી ગણાતી જ્ઞાતિ છે એ જે લોકોએ સંસ્કૃતિકરણ કર્યું એને સ્વીકારતી નથી ત્યારે ઉપલી અને નિમ્ન જ્ઞાતિ વચ્ચે સંઘર્ષ અને એકબીજાનો વિરોધ પણ છે જોવા મળે છે। શ્રીનિવાસ જણાવે છે કે એવા ઉદાહરણ બને છે કે જ્યારે અનુકરણ કરતી જ્ઞાતિઓમાં જ્યારે કોઈ અનુકરણ કરતી જ્ઞાતિ છે એ જ્ઞાતિઓમાં આવેલા પરિવર્તનનો ઉપલી જ્ઞાતિઓ દ્વારા શું થતો જોવા મળે છે વિરોધ કરે છે અને સાથે સાથે નિમ્ન જ્ઞાતિના દાવાનો અસ્વીકાર કરે છે। કે ભાઈ ઘણી વખત એવું બને કે કોઈ એક જ્ઞાતિ છે એ ઉપલી જ્ઞાતિઓનું જ્યારે રીતિ રિવાજો છે વિધિ વિધાનો છે એનું અનુકરણ કરીને પોતાનો દરજ્જો ઊંચો લાવવા માટે પ્રયત્ન કરે છે અને પોતે ઉચ્ચ હોવાનો દાવો કરે ત્યારે જે ઉપલી જ્ઞાતિઓ છે એ એનો વિરોધ કરે છે અને સ્વીકારતા નથી અને સાથે સાથે જે નિમ્ન જ્ઞાતિના દાવાનો અસ્વીકાર કરે છે જ્યારે પેલી નિમ્ન જ્ઞાતિઓ છે જે ઉચ્ચ હોવાનો દાવો કરે છે એ પોતે નિમ્ન હોવાનો અસ્વીકાર કરે કે ભાઈ અમે નિમ્ન નથી મતલબ નિમ્ન જે નિમ્ન છે એ ઉચ્ચ હોવા માટે પ્રયત્ન કરે છે અને જે ઉચ્ચ છે એને સ્વીકારવા માટે મનાઈ કરે છે બંને વચ્ચે સંઘર્ષ કે વિરોધ છે એ સતત થતો જોવા મળે છે। આમ કરવા જતાં મોટાભાગે જોઈએ તો કે આમ કરવા જતાં જ્ઞાતિઓ વચ્ચે ખાસ સંઘર્ષ છે એ વિશેષ જોવા મળે છે। સાતમા નંબરના પાસાની વાત કરીએ કેટલીક નિમ્ન જ્ઞાતિઓ ઉપલી જ્ઞાતિનું નામ અને અટક સ્વીકારી ઉચ્ચ સ્થાન માટે દાવો કરે છે। ઘણી વખત શું બને કે ભાઈ નિમ્ન જ્ઞાતિઓ છે એ પોતાના સ્થાન અને દરજ્જામાં પરિવર્તન લાવવા માટે શું કરતા હોય છે તો કે નામ અને અટકમાં પરિવર્તન લાવે છે। વિદ્યાર્થી મિત્રો આજે તમે ઘણી બધી બાબતમાં એક બાબત જોઈ લઈએ કે ભાઈ ઘણી બધી અટકો એવી છે કે જે ઘણી બધી જ્ઞાતિઓની અંદર જોવા મળે બરાબર ને। જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ મારી જ અટક વાળા છે તો વાળા છે એ આપણે એમ કહીએ કે ભાઈ દલિત વર્ગમાં પણ આવે છે પછી પંચોય આહિરવાયુ છે એમાં પણ આવે છે બાબર જ્ઞાતિની અંદર પણ આવે છે કુંભારમાં પણ આવે છે ક્ષત્રિયમાં પણ આવે છે તો આ એક અટક એટલા બધામાં અલગ અલગ રીતે કેવી રીતે શક્ય છે આવી આપણે વાત કરીએ તો કે પરમાર છે સોલંકી છે ચુડાસમા છે સરવૈયા છે ઝાલા છે આવી ઘણી બધી અટકો છે કે એ નિમ્ન જ્ઞાતિમાં પણ આવે અને ઉપલી જ્ઞાતિમાં પણ આવે તો ઘણી વખત નિમ્ન જ્ઞાતિના લોકો પોતાના દરજ્જામાં સુધારો લાવવા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો પોતાના નામ અને અટકમાં અલગ અલગ ઉચ્ચ જ્ઞાતિ જ્ઞાતિઓની અટક અને નામ સ્વીકારી પોતે ઉચ્ચ હોવાનો દાવો કરતા જોવા મળે છે। આ માટે 1931માં જ્યારે વસ્તી ગણતરી થઈ સેન્સસનો અર્થ થાય વસ્તી ગણતરી જનગણના કે 1931માં જ્યારે જનગણના થઈ સેન્સસ જ્યારે નક્કી કરવામાં આવ્યું ત્યારે પોતાની જ્ઞાતિની નોંધણી ઉચ્ચ જ્ઞાતિના નામે કરાવી હતી કે ભાઈ નિમ્ન જ્ઞાતિ જ્ઞાતિના લોકોએ પોતાની જ્ઞાતિ ઉચ્ચ હોવાનો દાવો કરી એમાં જે જનગણનાની અંદર જ્યારે આપણે કહીએ કે જ્યારે એમાં જ્ઞાતિની જ્યારે નોંધણી કરાવવાની હોય છે એમાં પોતે ઉચ્ચ હોવાની નોંધણી કરાવેલી જોવા મળે છે। આ પ્રક્રિયાને પણ આપણે શ્રીનિવાસે સંસ્કૃતિકરણ કહે છે કે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ વ્યક્તિ નિમ્ન જ્ઞાતિની હોય અને ઉચ્ચ હોવાનો દાવો કરે એટલે શું કઈ પ્રક્રિયા થઈ સંસ્કૃતિકરણ। તો શ્રીનિવાસ છે એ જે 1931માં જે સેન્સસની અંદર પોતાની જ્ઞાતિને ઉચ્ચ હોવાનો દાવો કર્યો હતો અને નોંધણી કરાવી હતી એને પણ શ્રીનિવાસ સંસ્કૃતિકરણ કહે છે। સંસ્કૃતિકરણની પ્રક્રિયા દ્વિમાર્ગી છે કેવી છે દ્વિમાર્ગી બે તરફથી થાય એક તરફ નિમ્ન જ્ઞાતિઓને તેનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિનો જે એક તરફ શું છે કે જે નિમ્ન ગણાતી જ્ઞાતિઓ છે તેનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિનો દરજ્જો અપાવી ગતિશીલતા સર્જે છે કે નિમ્ન જ્ઞાતિ પોતાનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ છે એનો દરજ્જો પ્રાપ્ત કરે છે અને પોતે ઉચ્ચ હોવા માટેનો દાવો કરે પરંતુ બીજી તરફ આમ કરવા જતાં પોતાની જ્ઞાતિની કેટલીક સારી બાબતો છે એનો ત્યાગ કરવો પડે કે ભાઈ દરેક જ્ઞાતિની અંદર કેટલીક સારી બાબતો હોય છે તો જ્યારે પોતાની જ્ઞાતિ છોડીને ઉપલી જ્ઞાતિને સ્વીકારે છે એટલે કે પોતાના દરજ્જામાં પરિવર્તન કરવા માટે પ્રયત્ન કરે
त्यारे ए ऊंची गणाती ज्ञातिमां गतिशीलता सर्जे छे। परंतु बीजी तरफ वात करीए आपणे तो ए उपली ज्ञाति ज्यारे स्वीकारे छे त्यारे त्यारे पोतानी ज्ञातिनी जे सारी बाबतो छे एने छोड़वी पड़ती होय छे। तो आम संस्कृतिकरणनी जे प्रक्रिया छे ए संस्कृतिकरणनी प्रक्रिया ने आपणे वात करीए तो के द्विमार्गी स्वरूपमां जोवा मळे छे। विद्यार्थी मित्रों मोस्ट आईएमपी सवाल एम कही शकाय घणी वक्त बोर्ड नी अंदर पूछाई चुक्यो छे अने बहु सहेलो छे कि संस्कृतिकरणनी प्रक्रिया अने प्रभावी ज्ञाति हमणा ज आपणे वात करी थोड़ी वार पहला ज प्रभावी ज्ञाति के संस्कृतिकरणना ख्यालमां स्थानिक प्रभावी ज्ञातिनी भूमिका महत्वनी छे। જ્યારે પણ સંસ્કૃતિકરણ થાય ત્યારે એમાં સ્થાનિક પ્રભાવી જ્ઞાતિઓ છે એનું જે મહત્વ છે ખાસ વિશેષ હોય છે, કારણ કે જીવનશૈલીનું અનુકરણ કરવામાં બ્રાહ્મણો ઉપરાંત અન્ય જ્ઞાતિઓને પણ અનુસરવામાં આવે છે। મેં આપણે હમણાં જ વાત કરી હતી ભાઈ, જ્યારે સૌ પ્રથમ એમ એસ શ્રીનિવાસે સંસ્કૃતિકરણનો શબ્દનો ઉપયોગ કર્યો ત્યારે સૌ પ્રથમ એના માટે બ્રાહ્મણ બ્રાહ્મણીકરણ શબ્દ ઉપયોગ કર્યો હતો। તો અહીંયા એ વાત કરી કે જીવનશૈલીનું અનુકરણ કરવામાં આપણે વાત કરીએ કે કોઈનું જીવનશૈલીનું અનુકરણ કરવામાં આવે ત્યારે બ્રાહ્મણો ઉપરાંત અન્ય જ્ઞાતિઓને પણ અનુસરવામાં આવે છે, મતલબ એનું અન્ય જ્ઞાતિઓનું પણ અનુકરણ કરવામાં આવે છે તેની સ્પષ્ટતા કરતા કરવા માટે શ્રીનિવાસે 1955માં એમનું જે પુસ્તક છે ધી સોશિયલ સિસ્ટમ ઓફ માયસોર વિલેજ એમનું જે પુસ્તક છે ધી સોશિયલ સિસ્ટમ ઓફ માયસોર વિલેજ એમાં સૌ પ્રથમ પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ લાગુ કર્યો હતો। તેમના મતે પ્રભાવી જ્ઞાતિ ગ્રામીણ સામાજિક જીવનને સમજવા તેમજ સંસ્કૃતિકરણની પેટર્ન જોવામાં ઉપયોગી છે। કે એમ એન શ્રીનિવાસનું કહેવું એવું હતું કે જો તમારે સંસ્કૃતિકરણની પેટર્ન એટલે કે એની જે એક પદ્ધતિ છે મેથડ છે એને સમજવી હોય તો સ્થાનિક પ્રભાવી જ્ઞાતિ છે તેને સમજવું જરૂરી છે। જોઈએ કે એમ એન શ્રીનિવાસે પ્રભાવી જ્ઞાતિના કેટલાક માપદંડો રજૂ કર્યા છે। શું કર્યા છે? માપદંડો મતલબ નિયમો, માપદંડો એટલે કોઈ શેના આધારે આપણે એને પ્રભાવી જ્ઞાતિ કહીશું। આપણે પ્રભાવી જ્ઞાતિ કોઈને કહીએ છીએ તો શેના આધારે આપણે એને પ્રભાવી જ્ઞાતિ છે કે નહીં એ નક્કી કરીએ, તો એના માટે એમ એન શ્રીનિવાસે કેટલાક આપણે એમ કહી શકાય કે પ્રભાવી જ્ઞાતિના માપદંડો રજૂ કર્યા છે। સમજીએ પહેલું કે સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર જમીન માલિકી એ જ્ઞાતિ પાસે હોવી આવશ્યક છે। કે પહેલો માપદંડ એમણે એવી વાત કરી કે સ્થાનિક કક્ષાએ આપણે પ્રભાવી જ્ઞાતિ કોને કહીશું, તો કે સ્થાનિક વિસ્તારમાં જમીન જે મોટાભાગની જમીન છે એ જે તે જ્ઞાતિ પાસે હોય, જે જ્ઞાતિ પાસે વધારે જમીન માલિકી હોય એને પ્રભાવી જ્ઞાતિ તરીકે આપણે ઓળખીએ છીએ। તો પહેલો માપદંડ આપ્યો। બીજી વાત કરીએ તો કે સંખ્યાની દ્રષ્ટિએ એ વિસ્તારમાં નોંધપાત્ર વસ્તી હોવી જોઈએ, કે સંખ્યાની દ્રષ્ટિએ વાત કરીએ, સંખ્યાની દ્રષ્ટિએ એ વિસ્તારમાં એ જ્ઞાતિની નોંધપાત્ર વસ્તી હોવી જોઈએ। કે ભાઈ સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો જે વિસ્તારની વાત કરીએ છીએ ત્યાં એ જ્ઞાતિ છે એ અન્ય જ્ઞાતિઓ કરતાં વધારે હોવી જોઈએ, એ અન્ય જ્ઞાતિઓ કરતાં વિશેષ એમ કહીએ કે એની સંખ્યા કેવી હોય વધુ હોય તેને સ્થાનિક કક્ષાએ આપણે પ્રભાવી જ્ઞાતિ કહી શકીએ છીએ। ત્રીજો મુદ્દો જોઈએ, ઉચ્ચ પારંપરિક દરજ્જા ઉપરાંત, કે એક તો પરંપરાથી એનો દરજ્જો કેવો હોય, ઊંચો, પેઢી દર પેઢીનો દરજ્જો ગામડાની અંદર ઊંચો ચાલ્યો આવતો હોય, ઉપરાંત એમાં શિક્ષણનું પ્રમાણ વિશેષ હોય, વહીવટીતંત્રમાં નોકરીઓ વધારે ધરાવતા હોય જ્ઞાતિમાંથી, આવકમાંના શહેરી સ્ત્રોત પણ કેટલીક જ્ઞાતિઓને ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આવક પણ એની વધારે હોય, અને કેટલીક જ્ઞાતિઓને આપણે વાત કરીએ તો કે ગ્રામ્ય વિસ્તારોમાં સત્તા પ્રતિષ્ઠા અપાવી પ્રભાવી જ્ઞાતિ બનાવે છે। સમજી લઈએ થોડી વાર ફરીવાર કે એક તો પેઢી દર પેઢી એનો દરજ્જો કેવો હોય, તો કે પેઢી દર પેઢી એનો દરજ્જો ઊંચો હોય, શિક્ષણનું એ જ્ઞાતિમાં પ્રમાણ વધારે હોય, વહીવટી નોકરીઓમાં પણ એનું વિશેષ સ્થાન હોય, આવકના શહેરી સ્ત્રોતો પણ વધારે હોય, અને ગ્રામ્ય વિસ્તારમાં સત્તા પ્રતિષ્ઠા પણ એની કેવી હોય જ્ઞાતિની વિશેષ હોય તેને પ્રભાવી જ્ઞાતિ બનાવે છે, એટલે કે પ્રભાવી જ્ઞાતિ તરીકે ઓળખાય છે। આ માપદંડોના આધારે જોઈએ તો ગુજરાતમાં સ્થાનિક રીતે કેટલાક વિસ્તારમાં ખાસ ક્ષત્રિય અને પાટીદારો પ્રભાવી જ્ઞાતિનો દરજ્જો ધરાવે છે।
કે ઉપર જે એમએસ શ્રીનિવાસે પ્રભાવી જ્ઞાતિના કેટલાક માપદંડો આપ્યા કે પહેલું કે ભાઈ નોંધપાત્ર જમીન માલિકી એક જ્ઞાતિ પાસે હોવી આવશ્યક છે, સંખ્યાની દ્રષ્ટિએ એ વિસ્તારમાં નોંધપાત્ર વસ્તી હોવી જોઈએ, ત્રીજું ઉચ્ચ પારંપરિક દરજ્જો ઉપરાંત શિક્ષણનું પ્રમાણ, વહીવટીતંત્રમાં નોકરીઓ, આવકના શહેરી સ્ત્રોત, પણ કેટલીક જ્ઞાતિઓને ગ્રામ્ય વિસ્તારમાં સત્તા પ્રતિષ્ઠા અપાવી પ્રભાવી બનાવે છે. તો આ જે બધા જે માપદંડો આપ્યા છે તેના આધારે આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો બ્રાહ્મણ ઉપરાંત ક્ષત્રિય અને પાટીદારો છે એ પણ પ્રભાવી જ્ઞાતિની અંદર એનું સ્થાન છે, દરજ્જો છે, ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો સમીક્ષા જોઈએ. સમીક્ષા મર્યાદા કે ભાઈ સંસ્કૃતિકરણના ખ્યાલના અનેક સ્થળો પર ટીકા થઈ છે. શું થઈ છે? સંસ્કૃતિકરણનો જે ખ્યાલ છે એમાં ઘણી બધી બાબતોમાં ટીકા થયેલી જોવા મળે. જેમ કે આપણે જોઈએ કે ભાઈ હંમેશા સારું પાસું હોય તો એની સાથે નબળું પાસું પણ હોય, મતલબ પોઝિટિવ એન્ડ નેગેટિવ બંને પાસાઓ હોય જ છે. તો આપણે સંસ્કૃતિની સારી બાબતો જોઈએ કે ઘણા લોકો ઉચ્ચ દરજ્જો આપવા માટે પ્રયત્ન કરે છે પણ એની ઘણા લોકોએ ટીકા કરી છે. જેમ કે આપણે વાત કરીએ કે સંસ્કૃતિકરણથી કેટલાક લોકો અસમાનતા ઉપર આધારિત સામાજિક રચનાતંત્રમાં પોતાનું સ્થાન સુધારી લે છે, પરંતુ એનાથી સમાજમાં પ્રસરેલી અસમાનતા અને ભેદભાવ નાબૂદ થતો નથી તે નોંધવું રહ્યું. કે સંસ્કૃતિકરણથી કેટલાક લોકો ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ છે એના રીતિ રિવાજો વિધિ વિધાનો સ્વીકારી લેવાથી જે અસમાનતા ઉપર આધારિત સામાજિક સ્તર રચના છે એમાં એ પોતાનું સ્થાન સુધારી લે, પોતાના દરજ્જામાં સુધારો લાવી શકે, પરંતુ એનાથી સમાજમાં જે ભેદભાવો છે એ ભેદભાવો જે નાબૂદ થવા જોઈએ, અસમાનતા જે નાબૂદ થવી જોઈએ એ અસમાનતા કે ભેદભાવ નાબૂદ થતા નથી. ઉચ્ચ જ્ઞાતિની જીવનશૈલી ઊંચી હોય છે. આપણે સમજીએ છીએ કે ભાઈ મોટાભાગે જે ઉચ્ચ જ્ઞાતિ જ્ઞાતિઓ છે એની જીવનશૈલી મોટાભાગે કેવી જોવા મળે? ઊંચી હોય એવું જોવા મળે. અને નિમ્ન જ્ઞાતિની નિમ્ન એવું સાબિત થાય કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા જ્યારે અનુકરણ થાય ત્યારે બે બાબતો સમજવા મળે કે જ્યારે પણ કોઈ નિમ્ન જ્ઞાતિ ઉચ્ચ જ્ઞાતિની જીવનશૈલી સ્વીકારે એનો મતલબ એવો કે એ ઊંચી છે અને નિમ્ન જ્ઞાતિની નિમ્ન છે એવું સાબિત થાય છે. એટલું જ નહીં, ઉચ્ચ જ્ઞાતિના લોકોની જીવનશૈલી ઇચ્છનીય અને અનુકરણીય છે એવું પણ દર્શાવે છે. કે આપણી જીવનશૈલી નિમ્ન ગણાતી જ્ઞાતિ છે એની જીવનશૈલી છે એ કેવી ગણાય? તુચ્છ ગણાય કે ઇચ્છનીય નથી અથવા અનુકરણ કરવા જેવી નથી. જ્યારે પહેલી જે ઉચ્ચ જ્ઞાતિ જ્ઞાતિઓ છે એની જીવનશૈલી અનુકરણીય અને ઇચ્છનીય ગણાય છે, મતલબ એ પણ યોગ્ય બાબત નથી. તો એ પણ એક ટીકાનું મહત્વ છે. આ ઉપરાંત વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે સંસ્કૃતિકરણથી મહિલાઓના દરજ્જામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું નથી. કે સંસ્કૃતિકરણ થયું એનાથી માત્ર જ્ઞાતિની સ્તર રચના છે એની અંદર થોડો ઘણો ફેરફાર જોઈ શકાય છે, પરંતુ મહિલાઓનું જે સ્થાન છે, દરજ્જો છે, એની અંદર કોઈ વિશેષ ફેરફાર થઈ શક્યો નથી. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ખાસ વાત કરી કે ભાઈ સંસ્કૃતિકરણ, તો સંસ્કૃતિકરણ થવા પાછળ આપણે વાત કરીએ તો કે પશ્ચિમીકરણ છે એનું પણ વિશેષ મહત્વ જોઈ શકાય છે. આપણે વાત કરીએ સંસ્કૃતિકરણ, એના પછી વાત કરીએ પશ્ચિમીકરણ. પશ્ચિમીકરણ શબ્દનો સામાન્ય અર્થ આપણે કાઢીએ વિદ્યાર્થી મિત્રો, તો પશ્ચિમીકરણ એટલે શું? કે પશ્ચિમના જે દેશો છે એનું અનુકરણ કરવું. તો કે પશ્ચિમીકરણની પ્રક્રિયા યુરોપિયન પ્રજાના સંપર્કથી શરૂ થઈ. વિદ્યાર્થી મિત્રો ગયા વર્ષનું 2020નું જે 12 આર્ટ્સનું જે બોર્ડનું સમાજશાસ્ત્રનું પેપર હતું એની અંદર એક માર્ગમાં પ્રશ્ન હતો કે ભાઈ પશ્ચિમીકરણની પ્રક્રિયા છે એ શેનાથી શરૂ થઈ અથવા પશ્ચિમીકરણ શેના આધારે થયું? તો ખાસ યુરોપિયન પ્રજાના સંપર્કથી પશ્ચિમીકરણની પ્રક્રિયા શરૂ થઈ. જો કે બ્રિટિશરોએ 150 વર્ષ બ્રિટિશ શાસકોએ 150 વર્ષ શાસન કર્યું હોવાથી તેની અસર વધુ થઈ છે. આપણે જાણીએ કે આપણા દેશમાં અંગ્રેજો છે 150 વર્ષ કરતાં વધારે વર્ષ ભારતમાં શાસન કર્યું અને આપણી સાથે રહ્યા, જેના કારણે એમની જે પદ્ધતિ છે, એમની જે સંસ્કૃતિ છે, એમની જે બાબતો છે એની અસર આપણા ઉપર વધારે થયેલી જોવા મળે છે. પશ્ચિમીકરણ પરિવર્તન માટેની મહત્વની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા છે. કે પશ્ચિમીકરણ પણ સામાજિક સાંસ્કૃતિક પરિવર્તનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પશ્ચિમીકરણના અનેક અર્થ કરવામાં આવે છે. પશ્ચિમીકરણના ભાઈ ટૂંડે મતિર્ભિન્ના, બરાબર ને, બધાની વિચારસરણી એક સરખી ના હોય, જેના કારણે પશ્ચિમીકરણના અર્થ પણ ઘણા બધા જુદા થાય છે. આપણે એમાં ત્રણ બાબતો સમજીએ. એક તો યંત્ર વિદ્યા અને વિજ્ઞાન, આની અંદર પરિવર્તન આવ્યું કે ભાઈ પશ્ચિમીકરણથી યંત્ર વિદ્યા, મતલબ નવા નવા યંત્રો આવ્યા અને વિજ્ઞાનની શોધો થઈ. સંસ્થાઓ, વિચારસરણી અને મૂલ્યોમાં પરિવર્તન આવેલું જોઈ શકાય. ચીજ વસ્તુઓ અને ભાષા વગેરેમાં પણ પરિવર્તન આવેલું જોઈ શકાય છે.
આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન આપણે આગળ ભણી ગયા કે જે એમ એન શ્રીનિવાસનું પુસ્તક છે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન એ પુસ્તકની અંદર એમ એન શ્રીનિવાસના પશ્ચિમીકરણના ખ્યાલને વિગતે સમજાવ્યો છે. આ સંદર્ભમાં તેઓ જણાવે છે કે પશ્ચિમીકરણ એક એવી પ્રક્રિયા છે જેમાં ભારતમાં 150 વર્ષના બ્રિટિશ રાજને કારણે મતલબ અંગ્રેજી શાસનના કારણે ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં વિવિધ સ્તરે પરિવર્તનો આવ્યા છે. કેમેન શ્રીનિવાસે એવું કહ્યું છે કે જે પશ્ચિમીકરણની પ્રક્રિયા થઈ જેના કારણે ભારતમાં જે બ્રિટિશ શાસકો 150 વર્ષ સુધી ભારતમાં શાસન કર્યું જેના કારણે ભારતના સમાજ અને સંસ્કૃતિની અંદર અલગ અલગ સ્તરે જુદા જુદા પરિવર્તનો જોઈ શકાય. જેમ કે આપણે વાત કરીએ તો કે યાંત્રિક પરિવર્તન આવ્યું, આપણે જોયું ભાઈ નવા નવા યંત્રો આવ્યા, રેલવેની સુવિધા થઈ, આગપોટની સુવિધા થઈ, તાર ટપાલની વ્યવસ્થા થઈ, અલગ અલગ સંસ્થાઓ સ્થાપાની, પછી એમ કહી શકાય કે વૈચારિક વિચારોમાં પરિવર્તન આવ્યું અને મૂલ્ય સંબંધિત પરિવર્તનો આવ્યા છે વગેરે. પશ્ચિમીકરણ એક વ્યાપક સંકુલ અને સ્તરવાળો ખ્યાલ છે. પશ્ચિમીકરણ જે છે એ કોઈ સામાન્ય સંકુલ છે, વ્યાપક સંકુલ મતલબ સમૂહ ધરાવે છે અને અલગ અલગ સ્તરવાળો, જુદા જુદા સ્તરવાળો. સામાન્ય અર્થમાં પશ્ચિમીકરણને આપણે સમજીએ તો પશ્ચિમીકરણ એટલે આપણે એવો અર્થ કરીએ કે પશ્ચિમના દેશોનું અનુકરણ, પણ એનો અર્થને સમજવા બેસે, એના ખ્યાલને જો સમજવા બેસે તો એ ખૂબ જ વ્યાપક છે, ખૂબ જ વિશાળ છે. તેને એક છેડે પશ્ચિમી ટેકનોલોજીથી માંડીને બીજે છેડે આધુનિક વિજ્ઞાન અને આધુનિક ઇતિહાસ લેખનનું વિશાળ ક્ષેત્ર આવરી લેવામાં આવ્યું છે. કે જો એને સમજવા બેસે તો એક છેડે વાત કરીએ તો કે પશ્ચિમની ટેકનોલોજીની શરૂઆત કરીએ તો આજના અને બીજા છેડે એટલે કે આધુનિક વિજ્ઞાન અને આજનો જે ઇતિહાસનું જે લેખન કાર્ય થઈ રહ્યું છે આ દરેક બાબતોને પશ્ચિમીકરણની અંદર આવરી લેવામાં આવે છે. અહીંયા એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ એ ભારતના માળખાકીય પરિવર્તનો કરતા સાંસ્કૃતિક સામાજિક પરિવર્તનો સમજવા માટેના ખ્યાલ છે. કે સંસ્કૃતિકરણ અને જે પશ્ચિમીકરણ છે એ આપણે ભારતનું જે માળખું છે એ માળખામાં આવતા પરિવર્તનો છે એ પરિવર્તનોને સમજવા માટે સાંસ્કૃતિક સામાજિક પરિવર્તનો સમજવામાં આ પશ્ચિમીકરણ અને સંસ્કૃતિકરણ એ ખૂબ જ મહત્વના છે. નવા મૂલ્યો, આદર્શો અને સંસ્થાઓ દ્વારા જે ફેરફાર આવ્યા છે તેને પશ્ચિમીકરણ કહી શકાય છે. એટલે કે પશ્ચિમની વિચારસરણીવાળા માનવતાવાદી, બિન સાંપ્રદાયિક, ઉદારમતવાદી, સમાનતાવાદી મૂલ્યોનો અંગ્રેજ અમલ દરમિયાન ભારતમાં પ્રવેશ થતાં ભારતીય સમાજ જીવનમાં વિભિન્ન ક્ષેત્રમાં પરિવર્તન આવ્યા તે સૂચવતી પ્રક્રિયા. કે આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં અંગ્રેજો નહોતા આવ્યા પહેલાં રાજાશાહી હતી, જેમાં રાજા કે એ જ પ્રજાએ માનવું પડતું. ઘણી બધી બાબતોમાં જોઈએ તો કે સમાનતા ન હતી, જે રાજ્યની અંદર રાજાને જે ધર્મ હોય એ જ પ્રજાનો ધર્મ હોય, માનવતાવાદી મૂલ્યો નહોતા, કોઈ પ્રકારની છૂટછાટો ન હતી. પરંતુ અંગ્રેજી શાસન દરમિયાન જ્યારે પશ્ચિમના દેશોની જ્યારે સંપર્કમાં આવ્યા ત્યારે આપણા વિચારસરણીમાં માનવતાવાદી વિચારો આવ્યા, બિન સાંપ્રદાયિકતા મતલબ દરેક ધર્મને સમાન મહત્વ આપતા થયા, ઉદારમતવાદી વલણ ધરાવતા થયા અને સમાનતાવાદી મૂલ્યો જેવી બાબતો છે એ અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં પ્રવેશ કર્યો અને એના કારણે ભારતીય સમાજ જીવનમાં ઘણા બધા ક્ષેત્રોમાં આપણે એમ કહીએ કે પરિવર્તન આવેલું જોઈ શકાય. પહેલાં આપણે જાણીએ કુરિવાજો હતા, એની આપણે કહીએ કુરિવાજોમાં માનવતા હતી જ નહીં, પરંતુ અંગ્રેજોના સંપર્કમાં આવતા એ કુરિવાજો દૂર થયા અને આપણી અંદર માનવતાવાદી મૂલ્યો છે એનો વિકાસ થયો. તો આમ અંગ્રેજોના આપણા ભારતમાં પ્રવેશ થવાથી ઘણી બધી બાબતોમાં પરિવર્તન આવેલું જોઈ શકાય છે. પરિવર્તનના પાસાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ખાસ, તો કે પશ્ચિમીકરણના પાસા એમ એન શ્રીનિવાસની વાત કરીએ કે ભાઈ એમણે પશ્ચિમીકરણની અસર નીચે મુજબ દર્શાવી છે. તો શું દર્શાવ્યું છે? તો કે બ્રિટિશ શાસન દરમિયાન જ્યારે ભારતમાં બ્રિટિશ શાસન હતું એ શાસન દરમિયાન ખાસ કરીને કૃષિ ક્ષેત્રે કેટલાક કાયદા અને વહીવટી તંત્રનો અમલ કરવાથી વ્યાપક પરિવર્તન આવ્યું. કે આપણે જાણીએ પહેલાં રાજાશાહી હતી ત્યારે રાજાને ખેતીનો અમુક ભાગ આપી દેવો પડતો હતો, પરંતુ અંગ્રેજોએ જ્યારે ભારતમાં શાસનની શરૂઆત કરી ત્યારે આપણે જાણીએ છીએ કે અંગ્રેજોએ મહેસૂલ પદ્ધતિ જે નાખી એના દ્વારા કૃષિ ક્ષેત્રે કેટલાક કાયદાઓ ઘડ્યા, જમીનદારી પ્રથા છે, રૈયતવાળી પ્રથા છે વગેરે જેવી કેટલીક કાયદાઓ અને વહીવટીતંત્રનો અમલ કરીને કૃષિ ક્ષેત્રે ઘણા બધા પરિવર્તનો આવ્યા. 18મી સદીના અંતિમ વર્ષોમાં આપણે અહીંયા વાત કરીએ કે 18મી સદીના અંતિમ વર્ષોમાં જમીનદારી, મેં તમને કહ્યું જેમાં સૌથી વધારે જમીન માલિકી ધરાવતા હોય
રૈયતવાળી, રૈયતવાળી એટલે અલગ, રૈયત નો અર્થ થાય રાજ્ય, પ્રદેશ. તો એની અંદર જે મહેસૂલ ઉઘરાવવા માટેની જે પદ્ધતિ હતી એને રૈયતવાળી પ્રથા કહેવાય. વગેરે જેવી વ્યવસ્થાઓ જમીન માલિકી અને મહેસૂલ ઉઘરાવવાના મુદ્દે દાખલ કરવામાં આવી, કે જમીનદારી કે જમીનની માલિકી વિશેષ ધરાવતા હોય એને રૈયતવાળી, તો કે મહેસૂલ ઉઘરાવવાના માટેની સત્તા જેને જે તે પ્રદેશમાં સોંપવામાં આવી હોય, વગેરે બાબતો છે એ અંગ્રેજો દ્વારા ભારતના અલગ અલગ પ્રદેશોની અંદર શરૂ કરવામાં આવી. પરિણામે ગ્રામીણ વિસ્તારોમાં નવા ભૂમિ સંબંધો સ્થપાયા, કે પહેલા જે ખેડૂત હતો એ ખેડૂત પોતે જેનો માલિક હતો એની જગ્યાએ હવે જમીન માલિકી શરૂ થઈ, એટલે કે જમીનદારી પ્રથા શરૂ થઈ. કોઈ એક વ્યક્તિના હાથમાં જ વિશેષ જમીન હોય, જેના કારણે ભૂમિ સંબંધોમાં પરિવર્તનો આવ્યા. બ્રિટિશરોએ સમાજ વ્યવસ્થાની જાળવણી માટે, બ્રિટિશરોએ શું કર્યું, ભારતમાં તો અલગ અલગ રાજાઓના રાજ્યમાં અલગ અલગ વ્યવસ્થા હતી, તો સમાજ વ્યવસ્થા જળવાઈ રહે એટલે નવા કાયદા ઘડ્યા, કાનૂનની વ્યવસ્થા કરી અને ન્યાયતંત્રની વ્યવસ્થા ઊભી કરી. કારણ કે જો અંગ્રેજોને ભારતમાં પોતાનું રાજ્ય પોતાનું શાસન ચલાવવું હોય તો ભારતમાં તો એવું હતું કે 562 દેશી રજવાડા હતા આઝાદી વખતે, અને બધાની અંદર જોઈએ તો બધી કાયદાઓ જુદા જુદા, કાનૂન જુદા જુદા, ન્યાય વ્યવસ્થા જુદી જુદી, તો એ શાસન વ્યવસ્થિત કરી શકે નહીં. તે હેતુસર એમણે શું કર્યું અંગ્રેજોએ, તો કે પૂરા ભારતમાં પોતે વ્યવસ્થિત શાસન કરી શકે એ હેતુથી એમણે કાયદાઓ નવા ઘડ્યા, કાનૂન અને ન્યાયતંત્રની એક સમાન વ્યવસ્થા ઊભી કરી. સાથે સાથે લશ્કર અને પોલીસ દળની પણ નવેસરથી રચના કરી, જેથી સમાજમાં મોટો બદલાવ આવ્યો. બ્રિટિશરોએ ભારતમાં પશ્ચિમી શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી. હવે અંગ્રેજોએ જો ભારતમાં વેપાર કરવો હોય તો કાં આપણી ભાષા એને શીખવી પડે અને કાં એની ભાષા આપણને આવડવી જોઈએ, તો એના માટે એને શું કર્યું, તો કે આપણી ભાષા એ ન શીખ્યા પરંતુ એણે પોતાની જે પશ્ચિમી શિક્ષણ વ્યવસ્થા હતી એ ભારતમાં દાખલ કરી, જેથી શિક્ષણ બધા માટે ખુલ્લું થયું. શિક્ષણ બધા માટે કેવું થયું, ખુલ્લું. પહેલાં આપણે એવું હતું કે અમુક વ્યક્તિઓ જ શિક્ષણ પ્રાપ્ત કરી શકતા, જેમ કે આપણે વાત કરીએ તો કે આપણે અહીંયા ક્ષત્રિય અને બ્રાહ્મણ છે, બે જ વ્યક્તિઓ શિક્ષણ વધારે મેળવી શકતા. તમે એકલવ્ય વાળું તો તમને ખબર જ હશે કે જ્યારે ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય અને એ શિક્ષણ માટેની વાત કરે ત્યારે ગુરુ દ્રોણાચાર્ય એમને કહે કે ભાઈ હું તો રાજગુરુ છું, તેથી રાજકુમારોને શિક્ષણ આપી શકું, અને તું છો એ ભીલોનો રાજકુમાર છો એટલે તને હું શિક્ષણ આપી શકું નહીં. પરંતુ અંગ્રેજી શિક્ષણ વ્યવસ્થાના કારણે શિક્ષણ વ્યવસ્થા છે બધા જ માટે કેવી બની, ખુલ્લી બની, બધાને તક મળી. સમય જતાં શિક્ષણ વ્યવસ્થાએ ગ્રામ્ય વિસ્તાર સુધી નવા વિચારો અને મૂલ્યોનો પ્રચાર અને પ્રસાર કર્યો. પ્રચાર અને પ્રસાર એટલે પ્રચાર બોલીને થાય અને પ્રસાર છે માધ્યમો દ્વારા થાય. તો સમય જેમ જેમ વીતતો ગયો તેમ તેમ શિક્ષણ વ્યવસ્થા છે ગ્રામ્ય વિસ્તારો સુધી પણ પહોંચી. બ્રિટિશરોએ ભારતમાં છાપખાનાની શરૂઆત કરી, છાપખાનું એટલે પ્રિન્ટિંગ પ્રેસ. તેના પગલે અખબારો, પુસ્તકો, સામાયિકોનું પ્રકાશન પણ શરૂ થયું અને વિસ્તર્યું એટલે કે ફેલાયું. સમાજમાં વિવિધ વર્ગો અને સમૂહોમાંથી વિચારો વ્યક્ત કરવા, સમૂહોમાંથી વિચારો વ્યક્ત કરવા માટે છાપખાનાએ આધુનિક સગવડો ઊભી કરી. કે આની પહેલાં લોકો છે એકબીજા વિશે જાણતા ન હતા, કારણ કે આપણે જાણીએ છીએ કે વાહન વ્યવસ્થા એટલું બધું હતો નહીં અને લોકો એકબીજાથી દૂર રહેતા હતા, જેથી એના વિચારો એકબીજા સુધી પહોંચતા નહોતા. પરંતુ છાપખાની જે છાપખાનાની શરૂઆત થઈ એના કારણે અખબાર, સામાયિક, પુસ્તકો છે વગેરે છપાતા લોકોના વિચારો છે એ એકબીજા સુધી પહોંચવા લાગ્યા. તેને કારણે વૈશ્વિક સ્તરના નવા વિચારો, મૂલ્યો છે એનો પ્રચારમાં આવ્યા. મતલબ જે વૈશ્વિક સ્તરના નવા વિચારો છે, મૂલ્યો છે, આદર્શો છે એ લોકો સુધી પહોંચવા લાગ્યા. પશ્ચિમીકરણની એક મહત્વની અસરને શ્રીનિવાસે માનવતાવાદના સંદર્ભમાં તપાસે છે, જેમ કે જ્ઞાતિ, આર્થિક પરિસ્થિતિ, ધર્મ, ઉંમર અને જાતિના ભેદભાવ વગર સૌને માટે કલ્યાણનો આદર્શ અને તેની સાથે સમાનતા, સ્વતંત્રતા અને બિન સાંપ્રદાયિકતાના પશ્ચિમી ખ્યાલોએ ભારતમાં માનવતાવાદી વાતાવરણ, ખાસ ભારતમાં માનવતાવાદી વાતાવરણ સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવી. કે પશ્ચિમીકરણની એક મહત્વની અસર તરીકે શ્રીનિવાસે માનવતાવાદનો ખ્યાલ આપે છે,
એમણે શું કહ્યું? તો કે માનવતાવાદ કઈ રીતે? તો કે આપણે પહેલાં અહીંયા જે જ્ઞાતિબંધ વ્યવસ્થા હતી, પરંતુ પશ્ચિમીકરણના કારણે જ્ઞાતિ છે, આર્થિક પરિસ્થિતિ છે, ધર્મ છે, ઉંમર છે, જાતિના ભેદભાવ છે, એ બધાને ધ્યાનમાં લીધા વગર એક કલ્યાણનો આદર્શ અને તેની સાથે સમાનતા મળે દરેકને, દરેકને સ્વતંત્રતા પ્રાપ્ત થાય અને બિન સાંપ્રદાયિકતા જેવો ભાવ કે દેશને કોઈ સંપ્રદાય નથી, દરેક સંપ્રદાય દેશ માટે સમાન છે વગેરે ખ્યાલો છે, એ ભારતમાં માનવતાવાદી વાતાવરણ છે એ ઊભું કરવામાં એમણે મહત્વનું કાર્ય કર્યું છે. આની અસર રૂપે ભારતમાં ઘણી સામાજિક સુધારણાની પ્રવૃત્તિઓ શરૂ થઈ કે જેના કારણે આપણે એમ કહીએ રાજા રામમોહન રાય છે જેમણે ભારતમાં કુરિવાજો છે એનો વિરોધ કર્યો, દયાનંદ સરસ્વતી છે કે જેમણે વેદો તરફ પાછાવાળા જેવો વિચાર રજૂ કર્યો, બાળ લગ્ન છે એનો વિરોધ કર્યો, ઘણી બધી સમાજ સુધારણાની પ્રવૃત્તિઓ છે એ પશ્ચિમીકરણના કારણે થઈ. પશ્ચિમીકરણની અસર રૂપે ભારતમાં વિકસેલ વ્યાપાર ઉદ્યોગોને કારણે તેમજ શિક્ષણ પ્રસારને પરિણામે એક નવો મધ્યમ વર્ગ ઉદ્ભવ્યો કે ભારતમાં જે પશ્ચિમીકરણની પ્રક્રિયા થઈ એના કારણે જે વ્યાપાર અને ઉદ્યોગોનો જે વિકાસ થયો અને સાથે સાથે જે શિક્ષણનો પ્રસાર થયો એના કારણે એક નવો જ વર્ગ ઊભો થયો. કયો વર્ગ? મધ્યમ વર્ગ. એ પહેલાં કયા વર્ગ હતા? તો કે એક અમીર વર્ગ અને બીજો ગરીબ વર્ગ. પરંતુ હવે એક મધ્યમ વર્ગ જે ઉપરી કક્ષામાં નથી આવતો કે નીચી કક્ષામાં નથી આવતો અને જે શિક્ષિત પણ છે અને આર્થિક રીતે મધ્યમ કક્ષા ધરાવે છે, એક નવો જ વર્ગનો ઉદ્ભવ થયો. બ્રિટિશ સરકારે શરૂ કરેલા વહીવટીતંત્રમાં શરૂઆતમાં નોકરીઓએ રહેલો નાનો શિક્ષિત વર્ગ સમય જતાં આધુનિક ભારતમાં અસરકારક મધ્યમ વર્ગ સ્થાપિત થયો. કે બ્રિટિશ સરકારે જે જ્યારે અંગ્રેજી શાસન સમય હતો ત્યારે આપણા ઘણા બધા ભારતીયો છે એ બ્રિટિશ શાસન નીચે નોકરીઓમાં જોડાયા અને નોકરીઓમાં જોડાયા સમય જતાં આપણે એમ કહીએ કે આઝાદી પછી આધુનિક સમયમાં એ જે નોકરી ધરાવતો વર્ગ હતો એ મધ્યમ વર્ગ તરીકે ઉભરી આવ્યો. આ વર્ગમાં વાત કરીએ તો કે વકીલો છે, ડાક્ટરો છે, અધ્યાપકો, સાહિત્યકારો તેમજ કલાકારોનો સમાવતો એક બુદ્ધિજીવી વર્ગ પણ વિકસ્યો છે. આ નવા વર્ગની અસર રૂપે પશ્ચિમી સંસ્કૃતિના કેટલાક તત્વોનો સ્વીકાર થયો અને શહેરોમાં આધુનિકતા વિકસી. બ્રિટિશ શાસન દરમિયાન સ્વતંત્રતાની લડતમાં જ્યારે આપણે જાણીએ છીએ કે અંગ્રેજ શાસન હતું ત્યારે આપણા દેશની આઝાદી માટે આપણે ઘણા બધા લડતો લડી, એ લડત દરમિયાન ઊભી થયેલી પશ્ચિમની લોકશાહી, લોકશાહી એટલે આપણે જાણીએ છીએ કે લોકોનો લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન, ધી પીપલ બાય પીપલ એન્ડ ફોર પીપલ મીન્સ ડેમોક્રેસી, મતલબ કે સ્વતંત્રતાની લડત વખતે ઊભી થયેલી પશ્ચિમી લોકશાહી, ઉદારતાવાદ અને રાષ્ટ્રીયતાથી પ્રેરાઈને દેશ નેતાઓએ લોકોને સંગઠિત કરવાનું શરૂ કર્યું, મતલબ દેશની અંદર એક એકતા ઊભી થઈ. આઝાદીની લડતના વર્ષોમાં લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા, મતલબ લોકશાહી પ્રત્યે લોકોને વિશ્વાસ એટલા પ્રમાણમાં વિકસ્યો કે સ્વતંત્ર ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થાને લોકોએ સ્વીકારી અને પશ્ચિમીકરણની અસર છે તેમ કહી શકાય. કે લોકશાહી જ્યારે આઝાદી વખતે જે લડતમાં લોકશાહીના જે મૂલ્યો હતા, વિચારો હતા, એ એટલી હદે લોકોમાં એમ કહી શકીએ કે ઊંડે સુધી ઉતરી ગયા અથવા તો એની ઉપર એટલો બધો વિશ્વાસ કે શ્રદ્ધા પ્રગટ થઈ કે આઝાદી પછી પણ આપણે લોકશાહી શાસન વ્યવસ્થાને સ્વીકારી, ખરેખર જે લોકશાહી શાસન વ્યવસ્થાને સ્વીકારી એ પશ્ચિમીકરણની જ અસર છે એમ આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ખાસ વાત કરીએ તો આપણે આજે બે મુદ્દાઓ સમજ્યા, એક સંસ્કૃતિકરણ અને બીજો પશ્ચિમીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ અત્યારે જે આપણે અત્યારે જે તમને સમજાવ્યું છે, શીખવ્યું છે, એને એકવાર જોયા બાદ અચૂક તમારે પાઠ્યપુસ્તકનો પણ એકવાર અભ્યાસ કરી લેવો અને જો ન સમજાય તો તમે કમેન્ટમાં પ્રશ્ન પૂછી શકો છો, બરાબર છે? અને એમ છતાંય જો તમે પર્સનલી પણ તમે પ્રશ્ન પૂછી શકો છો અને એનો પણ હું તમને ચોક્કસ જવાબ આપીશ, બરાબર છે? આના પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે ખાસ વાત કરીશું વૈશ્વિકરણ છે, ઉદારીકરણ છે વગેરે જેવા મહત્વના ટોપિક વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ. તો થેન્ક્સ ફોર વોચિંગ.